આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે વાત કરવાની છે. સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે કોષ ચક્ર અને કોષ વિભાજન, તો આ જે ચેપ્ટર છે એની અંદર આપણે સમગ્ર ચેપ્ટરમાં કોષ કેવી રીતના એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ કઈ રીતના થાય છે એના વિશે ચર્ચા કરવાની છે. મતલબ અહીંયા કોષની અંદર ઘણા બધા દ્રવ્યો એટલે કે જુદી જુદી અંગિકાઓનો સમાવેશ થાય છે. એની સિવાય જે મેઇન કોષ કેન્દ્ર છે એની અંદર રહેલું જનીન દ્રવ્ય અને મુખ્ય અહીંયા જે જોવાનું છે એ જ જોવાનું છે કે જનીન દ્રવ્યની વહેંચણી કઈ રીતના થાય છે, બરાબર. મેઇન આ જે ચેપ્ટર છે એની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે, અંગિકાઓ તો સમજી જઈશું કે એક અંગિકામાંથી બે અંગિકાઓ કોષ વિભાજનની ક્રિયાથી નિર્માણ પામશે, પરંતુ જે એનું જનીન દ્રવ્ય છે એટલે કે જે એના અંદર રંગસૂત્રો આવેલા છે, આ રંગસૂત્રોની સંખ્યા કઈ રીતના દરેક કોષની અંદર એના જેટલી અથવા તો એનાથી અડધી કઈ રીતના આવે છે, તો એના વિશે વાત કરવાની છે. અને સમગ્ર ચેપ્ટરમાં આપણે એ સમજવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, કોષ વિભાજન શબ્દ આવે ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ આપણને કે દરેક કોષને વૃદ્ધિ કઈ રીતના થાય છે, સોરી, દરેક સજીવની વૃદ્ધિ છે એ કોના દ્વારા થાય છે? કોષ વિભાજન દ્વારા. કોષ વિભાજનની ક્રિયા ચાલુ રહે તો જ જે સજીવ છે એ વૃદ્ધિ પામી શકે, બરાબર. તો અહીંયા જે કોષ ચક્ર છે એટલે કે કોષ ચક્ર એટલે કે એક કોષમાંથી બે કોષ બનશે, બે કોષમાંથી બીજા નવા બે કોષ બનશે, તો આવી રીતના કોષોની સંખ્યામાં જે વધારો છે એને શું કહે? કોષ વિભાજનની ક્રિયા. તો કઈ રીતના આખું ચક્ર જે છે એ થતું હશે અને કઈ રીતના એક કોષમાંથી બે કોષનું નિર્માણ થતું હશે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર વાત કરીએ એના પહેલાં તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે કોષની અંદર કઈ કઈ રચનાઓ જોવા મળે છે, તો જ આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે ભણી શકીએ, બરાબર. તો અહીંયા કોષ એટલે શું એ આપણે ચેપ્ટર નંબર 8માં જોઈ ચૂક્યા છીએ, બરાબર. ફરી એકવાર જોઈ લેજો કે કોષની અંદર કઈ કઈ રચનાઓ જોવા મળે છે અને કોષ જે છે એની અગત્યતા શું છે. અને આ કોષની અગત્ય મતલબ આપણે કહીએ કે સજીવનો સજીવ શરીરનું જે પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તો એ કોણ છે? કોષ છે, બરાબર. અને કોષ વિભાજનની ક્રિયા થાય તો જ જે સજીવ છે એ વૃદ્ધિ અને વિકાસ પામી શકે. તો અહીંયા જોઈએ, ચલો પ્રસ્તાવનાની અંદર જોઈએ કે સજીવોમાં વૃદ્ધિ માટે કોષ વિભાજનની અગત્યતા જણાવો. અહીંયા સજીવો કોષ વિભાજન દ્વારા શું મેં કીધું? વૃદ્ધિ પામે છે. તો અહીંયા વૃદ્ધિ પામવા માટે કોષ વિભાજન શા માટે જરૂરી છે તો એની વાત કરીએ તો જે સજીવ છે એ સૂક્ષ્મ સંરચના ધરાવતો હોય એટલે કે એક કોષી હોય કે કોષસ્તરીય આયોજન ધરાવતો હોય અથવા તો વિશાળ શરીર ધરાવતો હોય. એક્ઝામ્પલ તરીકે મનુષ્યની વાત કરી લે, અહીંયા સૂક્ષ્મ સંરચનાની અંદર આપણે લઈ લઈએ અમીબા અથવા તો છ છિદ્ર સમુદાયના સજીવો, બરાબર. તો સૂક્ષ્મ સંરચના ધરાવતો હોય કે વિશાળ શરીર ધરાવતો હોય, પ્રત્યેકને એના જીવનની જે શરૂઆત છે, દરેક સજીવ છે શેનો બનેલો છે? એક કોષનો બનેલો હોય છે. એટલે પ્રત્યેક જીવ સજીવના જે જીવનની શરૂઆત છે એ એક જ કોષ જેને શું કહે? ફલિતાંડ અથવા યુગ્મન જ, જેની અંદર પિતૃકોષ અને માતૃકોષ એટલે કે નરજન્યો અને માદાજન્યોનું જોડાણ થઈને જે નિર્માણ પામે છે યુગ્મનસ કહેવાય અથવા તો ફલિતાંડ કહેવાય. તો પ્રત્યેક સજીવની શરૂઆત એક જ કોષથી થાય છે, બરાબર, જેમાં માદા અને નરજનન કોષોના ફલનથી ફલિતાંડ એટલે કે યુગ્મનસ ઉત્પન્ન થાય છે, જે દરેક કેવા છે? એક કોષીય રચના છે. અહીંયા માદા કોષ ધારો કે અત્યારે તો તમને ખબર નહીં પડે એન રંગસૂત્ર ધરાવે અને નર જન
કોષ એન રંગસૂત્ર ધરાવે છે, બંને જોડાઈને ટ્વાઇસ એન રંગસૂત્ર ધરાવતું એક ફલિતાંડ બનાવે અથવા આને કહેવાય યુગ્મન જ છે, એક જ કોષ. પણ કેવો છે? દ્વિકીય કોષ છે. આ બંને કેવા છે? એકકીય કોષ. હવે આ બધું શું છે એ આપણે આગળના આજ જેમ જેમ ચેપ્ટર ચાલતું જશે એમ એમ આપણને આઈડિયા આવતો જશે. તો નર જન્યુ કોષ અને માદા જન્યુ કોષ જોડાઈને જે દ્વિકીય એક કોષ બનાવે, એક કોષીય રચના છે, મતલબ આ કોષ એક છે પણ કેવા પ્રકારનો? દ્વિકીય એટલે કે ટ્વાઇસ એન પ્રકારનો છે, જેને ફલિતાંડ કહીશું. તો આ ફલિતાંડના હવે આ જે દ્વિકીય કોષ ધરાવતું એક ફલિતાંડ છે એના કોષ વિભાજનની ક્રિયાથી એક કોષમાંથી બે કોષ નિર્માણ પામશે, ફરીથી આ બે કોષમાંથી ચાર કોષ બનશે, ચાર કોષમાંથી આઠ કોષ બનશે. તો એવી રીતના ફલિતાંડ જે છે એના સતત કોષ વિભાજન અને વિભેદન. હવે વિભેદન એટલે શું? તો કે જે કોષોનો સમૂહ છે એ એક જ કાર્ય કરવા માટે એક જ અંગમાં વિભાજન પામતા કોષ હોય તો એને શું કહેવાય? વિભેદન. બરાબર. તો વિભેદનના પરિણામે બહુકોષીય શરીર રચના નિર્માણ પામે છે. કોષ વિભાજન થશે એટલે કે કોષની સંખ્યામાં સતત વધારો થશે અને આ કોષ વિભાજન થઈને પછી દરેક કોષ શું કરે? પેશી બનાવે, પેશીમાંથી અંગ બનાવે. તો અહીંયા અંગ જે જુદા જુદા અંગ ધરાવે છે એની અંદર ધારો કે એક અંગ કોઈ છે તો એ અંગ ના નિર્માણ માટે જે કોષ છે એ ભેગા થઈને વિભેદન પામીને એનું કાર્ય જે છે એ સરખું હોય દરેક કોષનું, જે એક અંગનું નિર્માણ કરવાનું, તો એવા કોષને શું કહેવાય? વિભેદન કહેવાય. બરાબર. તો વિભેદનના પરિણામે બહુકોષીય શરીર રચના નિર્માણ પામે છે. આમ વૃદ્ધિ અને પ્રજનન બધાય કોષની લાક્ષણિકતા છે. બરાબર. સજીવની જે મેઇન લાક્ષણિકતા છે એ શું છે? તો જે સજીવ છે કોષનો બનેલું હોય અને વૃદ્ધિ કરતો હોય અને દરેક સજીવ શું કરતો હશે? પ્રજનન કરતો હશે. તો અહીંયા વૃદ્ધિ કરવા માટે જે કોષની જરૂર પડે અને પ્રજનન કરવા માટે ધારો કે અહીંયા એકકીય છે, નરજન્યુ ના હોત તો પ્રજનન ના થત, તો નવો સજીવ ફલિતાંડનું નિર્માણ ન થત, તો નવો સજીવ નિર્માણ પામત નહીં. તો આવી રીતના વૃદ્ધિ અને પ્રજનન બધાય કોષોની લાક્ષણિકતા છે. બરાબર. અને બધા જ સજીવોની જરૂરિયાત પણ છે. તો હવે વૃદ્ધિ પામવા માટે પણ શું જરૂરી છે? કોષ વિભાજન. અને પ્રજનન માટે પણ શું જરૂરી છે? કોષ વિભાજનની ક્રિયા જરૂરી છે. બરાબર. હવે પ્રત્યેક માતૃકોષ વિભાજન દ્વારા એટલે કે કોષ કોઈ પણ હોય, વૃદ્ધિ પામતો કોષ હોય અથવા તો પ્રજનન પામતો કોષ હોય, તો પ્રત્યેક માતૃકોષ વિભાજન દ્વારા બે બાળકોષો ઉત્પન્ન કરે, એટલે એક કોષ છે માતૃકોષ એમાંથી બે બાળકોષો ઉત્પન્ન થાય. બરાબર. તો આ નવા નિર્માણ પામેલા કોષો આપમેળે ફરીથી વૃદ્ધિ પામીને અને વિભાજન પામીને ફરીથી નવા બે કોષો આપમેળે નિર્માણ કરતા હોય છે. તો આવી રીતના વૃદ્ધિ અને વિભાજનના ચક્રો એક જ કોષો લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના બનાવે છે. મતલબ અહીંયા કોષ વિભાજન અને વૃદ્ધિના ચક્રો દ્વારા એક જ કોષમાંથી ફલિતાંડમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, એટલે કે જે લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના ધરાવે છે. પુખ્ત વ્યક્તિમાં કોષોની સંખ્યા 10^14 હોય છે. બરાબર. આ યાદ રાખજો, સંખ્યા એમસીક્યુમાં પૂછાય છે કે પુખ્ત વ્યક્તિના કોષની સંખ્યા કેટલી છે? 10^14. બરાબર. હવે આપણે જોવાનું છે કોષ ચક્ર એટલે શું. હવે આપણે શું કરવાનું છે? તો કોષ વિભાજનની ક્રિયા અગત્યતા જોઈ કે શું કરવાનું છે? કોષ વિભાજનની અગત્યતા શું છે? તો એક જ ફલિતાંડ એક જ કોષમાંથી આખા નવા સજીવનું નિર્માણ કરવા માટે શું? કોષ વિભાજનની ક્રિયા જરૂરી છે. તો હવે એને માટે કોષ વિભાજન માટે કોષ ચક્ર જે વારાફરતી નવા કોષોનું નિર્માણ કઈ રીતના થાય છે એના વિશે વાત કરીએ, સેલ સાયકલ. તો કોષ ચક્ર એટલે શું છે? તો દરેક સજીવમાં કોષ વિભાજન મહત્વપૂર્ણ પ્રક્રિયા હશે. બરાબર. તો જ નવો સજીવનું નિર્માણ થાય ને. તો અહીંયા કોષ વિભાજન બધા જ સજીવમાં મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. તો હવે અહીંયા કોષ વિભાજન દરમિયાન શું થશે? તો કોષની અંદર શું હાજર હોય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? ડીએનએ આવેલું છે. આ જે રંગસૂત્ર
સેના બનેલા છે? ડીએનએ ના. એટલે કોષ ની અંદર શું આવેલા છે? રંગસૂત્રો આવેલા છે. આ રંગસૂત્ર શેનું બનેલું છે? ડીએનએ નું બનેલું છે. બરાબર. તો સૌ પ્રથમ બીજી બધી અંગિકાઓનું તો વિભાજન થશે, પરંતુ જે ખાસ આપણે જોવાનું છે શું છે? ડીએનએ નું સ્વયંજનન, એટલે કે રંગસૂત્રની સંખ્યામાં વધારો કઈ રીતના થાય છે અને કઈ રીતના એક કોષમાંથી બીજા કોષમાં જે જનીન દ્રવ્ય છે એની વહેંચણી કઈ રીતના થાય છે એના વિશે જોવાનું છે. તો કોષ વિભાજન દરમિયાન શું થશે? ડીએનએ નું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ થાય છે. બરાબર. તો સમગ્ર પ્રક્રિયામાં, કોષ વિભાજનની સમગ્ર પ્રક્રિયામાં શું થશે? તો કોષ વિભાજનમાં ડીએનએનું સ્વયંજનન, કોષ વૃદ્ધિ જે એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળ કોષોનું માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા કોષના નિર્માણને સૂચવે છે. તો અહીંયા શું થાય છે? તો અહીંયા ડીએનએનું સ્વયંજનન અને ત્યારબાદ એક કોષમાંથી બે કોષ બનવા માટે કોષ વૃદ્ધિ થાય છે. જે બાળ માતૃકોષ છે, બાળકોષ છે એનું કેવી રીતના? તો જે માતૃકોષ છે એનું જે જનીન સંકુલ, એટલે કે જેનું માતૃકોષનું જે જનીન બંધારણ ધરાવે છે એવું જ કોષનું, બાળકોષનું પણ એવું જ જનીન સંકુલ ધરાવતો હોય એનું નિર્માણને કોણ સૂચવે છે? તો એ જે આખી પ્રક્રિયા છે કોષ ચક્ર દ્વારા થાય છે. મતલબ કોષ ચક્ર એટલે શું? તો કોષ દ્વારા જે જનીન દ્રવ્ય છે, એટલે કે અહીંયા માતૃકોષમાં જે જનીન સંકુલ ધરાવે છે એવું જ બાળકોષની અંદર પણ જનીન સંકુલ ધરાવતું હોવું જોઈએ. તો અહીંયા કોષ દ્વારા જે જનીન દ્રવ્યનું દ્વિગુણન, એટલે કે જેટલું જનીન દ્રવ્ય છે એનું ગુણન પામી, એનો ડબલ જથ્થો નિર્માણ પામે, અથવા બીજા જે અન્ય ઘટકોનું સંશ્લેષણ, હવે અન્ય ઘટકોમાં આપણે લઈ લઈએ પ્રોટીન, બરાબર. તો પ્રોટીનનું સંશ્લેષણ અને બે બાળકોષોમાં વિભાજન પામવાનું, એટલે કે અહીંયા એક કોષ છે એમાંથી જનીન દ્રવ્યનું દ્વિગુણન થશે, એટલે કે જથ્થો છે એ બેવડાય છે, ડબલ થાય છે. એની સિવાયના અન્ય ઘટકો, એટલે કે પ્રોટીન, એની સિવાયના અન્ય અંગિકાઓ, બરાબર છે. તો આ બધામાં, આ બધાનું શું થશે? તો બમણું થશે. અને ત્યારબાદ બે બાળકોષોમાં વિભાજન પામવાની ઘટનાક્રમને શું કહે? કોષ ચક્ર કહે છે. મતલબ અહીંયા કોષ ચક્રની અંદર શું થશે? તો સૌ પ્રથમ જનીન દ્રવ્યનું દ્વિગુણન થશે, ત્યારબાદ અન્ય ઘટકોનું સંશ્લેષણ થશે, અને ત્યારબાદ કોષ રસ વિભાજન દ્વારા એક કોષમાંથી બે કોષ બનશે. તો આ ઘટનાને શું કહે? કોષ ચક્ર કહે છે. તો અહીંયા હવે કોષ ચક્ર છે એની અંદર કોષ રસમાં થતો વધારો એ સળંગ પ્રક્રિયા છે, બરાબર. એટલે કે હવે કોષ એની અંદર શું હાજર હોય? કોષરસ હાજર છે, એની સિવાય અંગિકાઓ હાજર છે અને કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય હાજર છે. તો અહીંયા કોષ વૃદ્ધિ એટલે કે કોષરસમાં થતો વધારો એ સળંગ પ્રક્રિયા છે, જેમાં શું જોવા મળે? ડીએનએ સંશ્લેષણ એ કોષ ચક્રના વિશિષ્ટ તબક્કા દરમિયાન થાય છે. હવે ડીએનએ સંશ્લેષણ આખા કોષ ચક્ર દરમિયાન થતું નથી, તો અહીંયા કોષ ચક્રમાં જુદા જુદા બે તબક્કા જોવા મળે છે. એમાંથી કોઈ વિશિષ્ટ તબક્કો એ આપણે આગળ જોઈશું કે કઈ જગ્યાએ ડીએનએનું સંશ્લેષણ થાય છે અને કઈ જગ્યાએ કોષ વૃદ્ધિ એટલે કે કોષ રસમાં વધારો થાય છે. તો અહીંયા ચોક્કસ તબક્કા દરમિયાન જ ડીએનએ સંશ્લેષણ જોવા મળે. આ દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો, એટલે કે જે દ્વિગુણિત એટલે શું? ટ્વાઇસિયન રંગસૂત્રો, એટલે કે અહીંયા ધારો કે આપણે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો છે, બરાબર. તો અહીંયા 23 જોડ જે રંગસૂત્રો છે જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ કોષ કેન્દ્રમાં ફેરવાય છે. એટલે 23 જોડ એક કોષ છે એમાંથી દ્વિગુણન પામશે જનીન દ્રવ્ય, અને જે નવા બાળકોષનું નિર્માણ થાય છે એમાં પણ શું આવશે? 23 જોડ રંગસૂત્રો, બંનેની અંદર 23 જોડ રંગસૂત્રો આવવા જોઈએ. તો આ જે ઘટના છે કોષ ચક્ર દરમિયાન જોવા મળશે. અને આખી જે ઘટના છે કોષ ચક્ર, એટલે કે જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ, જેની અંદર જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ જે છે એ કોઈ વિશિષ્ટ તબક્કા દરમિયાન થતું હશે, અને ત્યારબાદ જે ડીએનએ છે એ ટ્વાઇસિયન રંગસૂત્ર જે છે એ બાળકોષ કેન્દ્રમાં આવે, બરાબર. આ જે સમગ્ર ઘટના બને છે જનીનિક નિયંત્રણ હેઠળ હોય છે, બરાબર. ત્યારબાદ હવે જોઈએ કોષ ચક્રના વિવિધ તબક્કાઓ.
કયા કયા તબક્કાઓ કોષ ચક્રની અંદર જોવા મળે, બરાબર? આ કોષ ચક્રનું કોને કહેવાય અને એનું મહત્વ શું છે એની વાત કરી. હવે કોષ ચક્ર જે છે કે જેની અંદર જનીન દ્રવ્ય દ્વિગુણન પામે એટલે કે ડીએનએનો જથ્થો બેવડાય અને એની સિવાય જે અન્ય ઘટકો છે એ પણ નિર્માણ પામે, જે દરેક બાળ કોષની અંદર સરખા પ્રમાણમાં વહેંચાય. તો આ જે કોષ ચક્રની ક્રિયા છે કયા કયા તબક્કામાં વહેંચાયેલી છે એના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આ જે કોષ ચક્ર વિભાજનની ક્રિયા સમજવા માટે મનુષ્યનો જે કોષ છે એને સંવર્ધન કરીને, હવે સંવર્ધન કરીને ક્યાં? પ્રયોગશાળાની અંદર, બરાબર? પ્રયોગશાળાની અંદર સંવર્ધન કરીને એના લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ દ્વારા, સુકોષ કેન્દ્રી કોષ દ્વારા આપણે કોષ ચક્ર જે છે આખું સમજી શકાય છે. તો અહીંયા કોષ ચક્રનું જે સમજવા માટે આપણે અત્યારે જે વાત કરવાની છે મનુષ્યની અંદર જે થતી કોષ ચક્રની ક્રિયા છે એના વિશે ચર્ચા કરવાની છે. પરંતુ ખાસ યાદ રાખજો કે જે કોષ ક્રમનો સમયગાળો એટલે કે જે કોષ ચક્રનો જે સમયગાળો છે એ વિવિધ સજીવોમાં એટલે કે જુદા જુદા સજીવોમાં વિવિધ પ્રકારના કોષોમાં જે જુદા જુદા પ્રકારના કોષો છે એની અંદર જુદો જુદો હોય છે. એટલે કે દરેક સજીવની અંદર સરખા સમયગાળામાં કોષ વિભાજન થતું નથી, જુદા જુદા સમય દરમિયાન કોષ વિભાજન જોવા મળે છે. એનું ઉદાહરણ લઈએ તો માનવીની અંદર એટલે કે જે મનુષ્ય છે એમાં એક કોષ ચક્ર પૂરું થવા, હવે એક કોષ ચક્ર એટલે કે એક કોષમાંથી નવા બે બાળ કોષો એટલે કે એક કોષમાંથી બે કોષોનું નિર્માણ કરવાની જે ક્રિયા છે કોષ વિભાજનની એ એક કોષમાંથી બે કોષના નિર્માણ માટે 24 કલાક જોવે છે. એટલે દર 24 કલાકે એક કોષ ચક્ર પૂરું થાય, એટલે કે દર 24 કલાકે એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય. એવી રીતના બે કોષ હોય તો એમાંથી 4 કોષનું નિર્માણ દર 24 કલાકે થાય. જ્યારે ઈસ્ટમાં વાત કરીએ તો આ ઈસ્ટ શું છે? એક કોષી ફૂગ, બરાબર? તો ઈસ્ટની અંદર દર 90 મિનિટે એક કોષ ચક્ર પૂર્ણ થશે. એટલે કે અહીંયા એક કોષી જે ફૂગ છે એની અંદર 90 મિનિટે એક ફૂગ છે, એક ઈસ્ટ છે, એમાંથી બે ઈસ્ટનું નિર્માણ થઈ જાય. એટલે કે 90 મિનિટ એટલે 1.5 કલાકે એક ઈસ્ટમાંથી બે નવા ઈસ્ટ બાળ પ્રાણીનું નિર્માણ થાય. એવી રીતના જેટલા ઈસ્ટના ઈસ્ટ જે સજીવ છે એમાંથી 1.5 કલાકે નવી સજીવનું નિર્માણ થાય. તો આમ વિદ્યાર્થી મિત્રો આ તો ખાલી એક્ઝામ્પલ છે કે જુદા જુદા કોષોમાં જુદો જુદો કોષ ચક્રનો સમયગાળો હોય. અને આ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પણ પૂછાય છે કે માનવીમાં દર 24 કલાકે કોષ ચક્ર પૂરું થાય છે, ઈસ્ટમાં દર 90 મિનિટે કોષ ચક્ર પૂરું થાય છે. અહીંયા કોષ ચક્રને મુખ્ય બે તબક્કામાં વહેંચી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, કોષ ચક્રના કેટલા તબક્કા છે ને અહીંયાથી જો તમને લોકોને આવડશે, બધું સમજાશે તો જ આગળ તમને આ ચેપ્ટર સમજાઈ શકે, બરાબર? થોડું ભીક સ્કીપ થશે તો આગળ જે થિયરી છે એ સમજવામાં થોડી તકલીફ પડશે. એટલે જો લાઈન જોડે જોડે સમજતા જશો તો જ આગળ જઈને તમારે લોકોને સમજવામાં મેળ પડશે. એટલે અહીંયાથી ખાસ યાદ રાખજો કે કોષ ચક્રના મુખ્ય બે તબક્કા છે. હવે આપણે આખું કોષ ચક્ર છે એના વિશે વાત કરવાની છે, એટલે આખું જે ચેપ્ટર છે કોષ ચક્રને લઈને જ છે. કોષ ચક્ર વિશે જ આપણે જોવાનું છે, એની અંદર જે તબક્કા છે એના જે સબ ટોપિક છે એના વિશે વાત કરતા કરતા આપણે છેલ્લે એમ તબક્કામાં કોષરસ વિભાજન છે ત્યાં સુધી જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોયું કોષ ચક્રને મુખ્ય બે તબક્કામાં વહેંચી શકાય, એક આંતરાવસ્થા અને એક એમ તબક્કો, બરાબર? તો બે તબક્કા છે, આંતરાવસ્થા અને એમ તબક્કો, જેની અંદર આ જે એમ તબક્કો છે એમાં જે વાસ્તવમાં કોષ વિભાજન થાય છે ને એટલે કે એક કોષમાંથી જે બે કોષનું નિર્માણ થાય છે એ ક્યાં થાય છે? એમ તબક્કામાં થાય છે. અથવા તો સમસૂત્રીભાજન એટલે કે એક કોષમાંથી બે કોષ બને ત્યારે જે એની અંદર રંગસૂત્રો છે એટલા ને એટલા રંગસૂત્ર નવા કોષ જે બે બને, બંનેની અંદર ધારો કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો છે, બરાબર? તો જ્યારે સમસૂત્રીભાજન થશે, 23 જોડ એટલે 46
રંગસૂત્ર છે. સમસૂત્રી ભાજન થાય ત્યારે બંને કોષની અંદર 46 રંગસૂત્ર રહે તો એને શું કહે? સમ એટલે કે સરખું સૂત્રનું ભાજન, એટલે જે રંગસૂત્રો છે એનું સરખું વિભાજન થાય, એટલે કે બંનેની અંદર અહીંયા 46 રંગસૂત્ર છે અથવા 23 જોડ છે તો બંનેની અંદર 23 જોડ રંગસૂત્રો વહેંચાય તો એને શું કહેવાય? સમસૂત્રી ભાજન કહે છે. તો અહીંયા એમ તબક્કો શું છે? વાસ્તવમાં કોષ વિભાજનનો તબક્કો કે સમસૂત્રી ભાજન થાય છે. જ્યારે આંતરા અવસ્થા શું છે? તો બે ક્રમિક વિભાજન, એટલે કે બે ક્રમિક એમ તબક્કા છે. એટલે કે એકવાર કોષ વિભાજન થાય પછી વચ્ચેનો જે ગાળો દર્શાવે એ કોણ દર્શાવે? આંતરા અવસ્થા, કે જેની અંદર જે જનીન દ્રવ્ય છે બેવડાશે, બરાબર? કારણ કે અહીંયા તો 46 જ રંગસૂત્ર છે, અહીંયા 46 તો ડબલ થઈ ગયા, તો અહીંયા 46માંથી બીજા 46 રંગસૂત્રનું જે નિર્માણ છે એને કહેવાય ડીએનએ દ્રવ્યનું બેવડાવું, બરાબર? તો એ જે પ્રક્રિયા છે એ ક્યાં થાય છે? બે ક્રમિક વિભાજન વચ્ચેનો ગાળો એટલે કે આંતરા અવસ્થામાં આ બધી પ્રોસેસ થતી હોય છે, બરાબર? તો અહીંયા આંતરા અવસ્થામાં ટોટલ 3 તબક્કા આવે, G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. જ્યારે M તબક્કો છે જે કોષ વિભાજન તબક્કો છે એની અંદર શું આવે? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. ત્યારબાદ આ જે M તબક્કો પૂરો થશે અને નવો જે આંતરાવસ્થાનો G1 તબક્કો શરૂ થાય એની વચ્ચે એક પ્રોસેસ આવે, એક કોષ રસ વિભાજન, એટલે કે હવે બધું જ એની અંદર એક કોષની અંદર બધો જ દ્રવ્યનો જથ્થો છે, ધારો કે ડીએનએનો જથ્થો છે બમણો થઈ ગયો છે, એની સિવાય જે જુદી જુદી અંગિકાઓ છે એનો જથ્થો પણ બમણો થઈ ગયો છે. લાસ્ટમાં શું કરશે? કોષ રસ જે અંદર છે એ વિભાજન પામી, ધારો કે આ કોષ છે, અહીંયા કોષ કેન્દ્ર છે, આ બીજું કોષ કેન્દ્ર છે, હવે આ શું છે? કોષ રસ છે. તો અહીંયા બે કોષ કેન્દ્ર નવા નિર્માણ પામ્યા. હવે અહીંયા શું થઈ ગયું? એટલે કે અહીંયા જે જથ્થો છે ડીએનએનો આની અંદર 23 જોડ રંગસૂત્ર છે તો અહીંયા 23 જોડ થઈ ગયા. તો હવે આ જે આટલી જે પ્રોસેસ છે એમ તબક્કામાં થઈ, બરાબર? તો ત્યારબાદ આ એમ તબક્કો પતે એટલે કોષરસ વિભાજન, એટલે કે હવે અહીંયાથી ધીમે ધીમે આ બાજુ કોષરસ વિભાજન અને આ બાજુ, તો આવી રીતના ધીમે ધીમે કોષરસ વિભાજન થઈ અને બે બંને જે કોષ કેન્દ્રથી બંને અલગ અલગ કોષરસ વિભાજન થઈ, અલગ અલગ કોષનું નિર્માણ થશે અને અહીંયા શું બનશે? કોષરસ વિભાજન દ્વારા બે કોષનું નિર્માણ થાય. તો અહીંયા એમ તબક્કા પછી કોષરસ વિભાજન આવે અને એક G0 એટલે કે સાયલેન્ટ તબક્કો આવી. શું છે G0? એ આપણે આગળ જોવાનું છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો, કોષ ચક્રની અંદર ટોટલ 2 તબક્કા, આંતરાવસ્થા અને એમ તબક્કો. હવે જોઈએ કે મનુષ્યમાં જે કોષ ચક્રનો સમયગાળો છે એ આપણે જોયો 24 કલાકનો છે, જેની અંદરથી કોષ વિભાજન એટલે કે આ જે એમ તબક્કો છે, એટલે કે આ જે 4 અવસ્થા છે, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, આ 4 અવસ્થા છે માત્ર 1 કલાકમાં જ પૂર્ણ થાય છે. 24 કલાકમાંથી 1 કલાક શું લે છે? એમ તબક્કો લે છે. જ્યારે બાકીની જે 23 કલાક છે એ કોણ લે છે? આંતરા અવસ્થા દ્વારા જે બાકીની 23 કલાક છે એમાં પસાર થાય છે, કોષની આંતરા અવસ્થામાં પસાર થાય છે. એટલે કે કોષ ચક્રનો કુલ જે સમયગાળો છે એમાંથી 95%થી વધારે સમય કોષ જે છે આંતરા અવસ્થામાં જ પૂર્ણ કરે છે. એટલે કે આંતરા અવસ્થામાં અહીંયા 23 કલાકનો સમયગાળો જાય છે, જ્યારે ફક્ત 1 જ કલાક એમ તબક્કા માટે જોઈએ છે. તો આમ એમ તબક્કાની જે શરૂઆત છે કોષ કેન્દ્ર વિભાજનથી થાય છે. હવે કોષ કેન્દ્ર વિભાજન એટલે શું? આ એક કોષ કેન્દ્ર હતું એમાંથી 2 કોષ કેન્દ્રનું નિર્માણ પામ્યું એને શું કહે? કોષ કેન્દ્ર વિભાજન. જે બાળ કોષના નિર્માણ એટલે કે હવે આ 2 કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા એટલે 2 કોષ કેન્દ્ર બની ગયા, ત્યારબાદ કોષરસ વિભાજન થશે એટલે કે ધીમે ધીમે જે કોષની અંદર કોષ છે એ વિભાજન કરવાની શરૂઆત કરે અને ત્યારબાદ 2 બાળ કોષ કેન્દ્રની અંદર દરેકમાં, સોરી 2 બાળ કોષ છે એની અંદર દરેકમાં 1-1 કોષ કેન્દ્ર જોવા મળે. તો આમ એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય છે, જે બાળ કોષના નિર્માણ અને કોષરસ વિભાજન દ્વારા પૂર્ણ થાય છે.
એટલે કે એમ તબક્કો પૂરો થશે ત્યારે બે બાળકોષ બનશે, એટલે કે બે નવા કોષ થશે અને કોષરસ વિભાજન છેલ્લે થઈ અને બે નવા કોષ બને છે અને આખું ચક્ર જે છે એ પૂર્ણ થાય છે. આમ આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે, એટલે કે જે આંતરાવસ્થા છે જે 23 કલાકનો સમય લે છે એનું બીજું નામ છે રેસ્ટિંગ પીરિયડ અથવા તો વિશ્રામી અવસ્થા પણ કહે છે. આ ખાસ યાદ રાખજો, આંતરાવસ્થાનું બીજું નામ છે વિશ્રામી અવસ્થા, બરાબર. જેમાં શું થાય છે વિશ્રામી અવસ્થા દરમિયાન, તો કોષ છે એ કોષ વૃદ્ધિ થશે, એટલે કે એનો જે જથ્થો છે એમાં બમણો થશે અને ડીએનએ સ્વયંજનન પામશે, એટલે કે ડીએનએનું જે રંગસૂત્રની સંખ્યા છે એ સ્વયંજનન દ્વારા, એટલે કે ડીએનએ એક ડીએનએની શૃંખલામાંથી બે ડીએનએ બને, બે ડીએનએની શૃંખલામાંથી ચાર બને, એ રીતના ડીએનએ છે એ આપમેળે સ્વયંજનન પામે. સ્વયંજનન એટલે એને જથ્થા અથવા તો એના દ્રવ્યમાં વધારો કરે અથવા તો બેવડાય, ડીએનએ બેવડાય, બરાબર. તો આ જે આંતરાવસ્થા છે એ દરમિયાન કોષ વૃદ્ધિ અને ડીએનએ સ્વયંજનન પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આંતરાવસ્થાના જે ત્રણ તબક્કા છે, G1 S તબક્કો અને G2 તબક્કો શું છે એના વિશે ચર્ચા કરવાની છે.